એક ઇંધણનો વેસ્ટ ધારણ કરીને ચોરી કરતા આરોપીની ધરપકડ કરવામાં આવી. શું ગુનો હતો, મોડસ ઓપરેન્ડી શું છે અને આરોપીનું બેકગ્રાઉન્ડ શું છે? વિગત એવી છે, ગઈ 15/3/2024 ના રોજ નારણપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે મનીષ હોલની બાજુમાં સુંદર એપાર્ટમેન્ટ આવેલ છે, એમાં સુંદર એપાર્ટમેન્ટમાં એક માસીબા જે વેન્ડર પુરુષનો વ્યસ ધારણ કરેલા, ખરેખર માસીબા ન હતા પણ પુરુષને તો વેન્ડર ધારણ કરી અને જે મહિલા એક ઉપર ગયેલા અને મહિલાને એક કોઈ બાળક હોય છે આ એપાર્ટમેન્ટમાં એવું પૂછે અને વાતચીત દરમિયાન બેનને એમના પ્રત્યે આસ્થા જણાતા એમને 50 રૂપિયા આપેલા પણ એમને એવું જણાવ્યું મારે 50 રૂપિયા નથી જોતા, મારે ચા પીવી છે એવું કરી અને પોતે ઘરમાં બેસી અને આસ્થાપૂર્વક એમને ચા પીવડાવી. એ દરમિયાનમાં એમને વાતચીતમાં ભોળવી ગઈ અને જણાવ્યું કે આપના ઘરની અંદર એક મેલી વિદ્યા છે, એ મેલી વિદ્યાને કારણે તમારી પરેશાની છે દૂર કરવા માટે એની વિધિ કરવી પડશે, એવો વિશ્વાસ અને ભરોસો બેનને આપેલો. એ વાતચીત દરમિયાન વિધિ કરવા માટે મારે એક સોનાની વસ્તુ અને રોકડ રૂપિયાની જરૂરિયાત પડશે એવું જણાવતા બેને એક સોનાનો ચેન કેન્દ્ર સાથેનો જે પહેરેલો હતો આશરે 9 ગ્રામ વજનનો એ આપેલો અને 3500 રૂપિયા રોકડા જેને એક પોટલી કાપડની પોટલીમાં બનાવી અને એની સાથે રાખી અને એક પાણીનો ગ્લાસ મગાવી અને પાણીની અંદર કંકુ નાખી અને લાલ કલરનું ખોટું ખોટું વિધિ કરવાના બહાને પ્રક્રિયા હાથ ધરી અને કુંકુવાળું પાણી પી ગયું અને આ જે મેલી વિદ્યાનું જે પોટલી કરેલ છે એ દૂર કરવા માટે કોઈ જાહેર આ રસ્તા ઉપર આ મેલી વિદ્યા મૂકી અને પરત પાછળ આવી છે એ રીતે લાવી બેનને સાથે નીચે લઈ જઈ અને પાર્કિંગમાં બેનને ઊભા રાખી અને જે આ સોનાની વસ્તુ અને રોકડ રૂપિયાની જે પોટલું વાળેલું હતું તે ચાર રસ્તા ઉપર મૂકવાના બહાને એ મૂકી અને નાસી ગયેલ હતો અને ત્યારે બેનને ખ્યાલ આવતા તેમણે આ બાબતે નારણપુરા પોલીસ સ્ટેશનની અંદર એક ફરિયાદ જાહેર કરી હતી જેની અંદર નારણપુરા પોલીસ સ્ટેશન દ્વારા તપાસ દાખલ કરી અને ગુનાની તપાસના કામે ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ભૂતકાળમાં જે બનાવો બનેલા છે તેનો ઇતિહાસ તપાસી અને માહિતી મેળવતા આ કામના જે જીતુભાઈ ઝવેરભાઈ પરમાર જે પડદરી તાલુકાના તરગડી ગામ છે તેના રહેવાસી છે અને તે આ કામમાં સંડોવાયેલા હતા એ કામના સીસીટીવીના આધારે હ્યુમન ઇન્ટેલિજન્સથી તેમની હાજરી મળી આવતા ટીમ બનાવી અને આરોપીને ઝડપી પાડી અને આ ગુનાના કામમાં ખાસ જે બન્યા બાદ જે એસીપી સાહેબ ડીસીપી સાહેબ અને સીપી સાહેબના જે માર્ગદર્શન હેઠળ જે ટીમો બનાવી હતી એના બાબુભાઈ વિસ્ટાપાડા ઉદારસિંહ અને પોલીસ ટીમ દ્વારા સખત મહેનત કરી અને કોઈ પણ પ્રકારના નામ નહીં હોવા છતાં ફક્ત એક સીસીટીવીના ફોટાના આધારે ટીમ દ્વારા એક મહેનતને આધારે ટેકનિકલ સર્વેલન્સથી ઝડપી પાડી અને આ બનાવમાં આરોપીને શોધી કાઢેલ છે અને ખાસ લાંબા સમય બાદ જે આરોપીને પકડવા છતાં પણ જે ગુના કામે જે સોનાનો ચેનને પહેરેલ ગયેલ છે રોકડા રૂપિયા એ બંને વસ્તુઓનું કબજે કરી અને આ ગુનાને કામે રિકવર કરવામાં આવેલા છે અને આરોપી અગાઉ સુરત સિટીમાં લિંબાયતમાં પોલીસ સ્ટેશનમાં તેમજ મહારાષ્ટ્રના નાગપુરમાં પણ આવા પ્રકારના ગુનામાં પકડાયેલાની હકીકત જાણવા મળે છે. હાલમાં આપના માધ્યમથી આ ફોટા દ્વારા આ માટે કોઈ અન્ય પોલીસ સ્ટેશનમાં અન્ય કોઈ સોસાયટીમાં આવા બનાવ બનેલા હોય તો પોલીસ પાસે ફરિયાદ દાખલ કરવા માટે અમે જણાવી રહ્યા છીએ અને આ કામના આરોપીઓને તાત્કાલિક હજી કોઈ સંડોવાયેલા છે કે કેમ એ બાબતે વર્તાવ પૂછી રહી છે. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. 70.com આઝાદી સમાચારોની.